મંગળવારના રોજ સુરતી મોઢ વણિક મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિન તેમજ ફાગણ માસને આવકારવા ફાગણ ઉત્સવનો બેવડો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બદ્રી નારાયણના હોલમાં સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં પ્રમુખ મીનાક્ષીબેન બોડાવાલા દ્વારા મહિલાઓ સ્વાવલંબી બને અને મહિલાઓમાં રહેલ આવડતને વિકસાવીને તેઓને સ્વાવલંબી બનાવવા માટેની નેમ લેવામાં આવી હતી. સાથે આ કાર્યક્રમમાં મહિલાઓ કેસુડા ફૂલની જેમ પૂર બહારમાં ખીલીને ગરબા તેમજ કેસુડા ફૂલોના રંગથી હોળી રમીને આનંદ માણ્યો હતો. સાથે ઇતર ગેમ હાઉસિંગ સંગીત ખુરશી પત્તાની ગેમ રમ્યા હતા. અમારો આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તેનો પ્રોગ્રામ અડાજણ ચાર રસ્તા પાસે બદ્રીનારાયણ વાડીના હોલમાં રાખવામાં આવેલો છે અને અમારા મહિલા મંડળના 150 બહેનો આજે આ પ્રોગ્રામમાં હાજર રહ્યા છે અને એક રેકોર્ડ છે કે બધા બહેનોની એટલી બધી હોંશ અને ઉત્સાહ હતો કે રમવા માટે ખૂબ જ ઉત્સુક છે. અમારો પ્રોગ્રામ ક્યારનો ચાલુ થયેલો હતો અને નારી મહિલા દિન નિમિત્તે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે બદ્રીનારાયણ હોલમાં. હું પોતે મોડવાની મહિલા મંડળ પ્રેસિડન્ટ છું. અમારા મંડળ તરફથી વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે. હોસ્પિટલમાં સારા સારા ડૉક્ટરોનો કેમ્પ, ત્યારબાદ અમે બ્યુટી પાર્લરના રાહતદારના ક્લાસો ચલાવીએ છીએ, મહેંદી ક્લાસ પણ ચલાવીએ છીએ. એ ઉપરાંત બહેનોનો એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ પણ કરવામાં આવે છે અને અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. ખરેખર આજનો દિવસ એક નારીને સંદેશો આપવા માટેનો છે કે નારી એ હવે સબળા અબળા રહી નથી, પણ નારી ધારે તે કરી શકે છે. એટલે નારીને એ ઘરની ગૃહલક્ષ્મી તરીકે ઓળખવામાં આવે અને સન્માનથી એને પૂજન કરવામાં આવે તો ખરેખર દરેક ઘરમાં શાંતિ અને લક્ષ્મીનો વાસ રહે છે.